બનાસકાંઠાના દાંતા તાલુકામાં કેટલીક મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તનના ઘોરકધંધા ચાલી રહ્યા છે. બે દિવસ અગાઉ દાંતા મામલતદાર ઓફિસમાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. દાંતા તાલુકામાં ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો છે. આદિવાસી સમાજના લોકોએ મામલતદારને આ બાબતે આવેદનપત્ર આપ્યું હતું. દાંતા તાલુકામાં મોટી સંખ્યામાં મિશનરીઓ દ્વારા ગરીબ આદિવાસી લોકોને લાલચ આપવામાં આવે છે. તો હડાદ ખાતે રખેવાળ મંદિર પર ધર્મ પરિવર્તન બાબતે આગેવાનો ભેગા થયા હતા. બીજા આદિવાસી પ્રજા ધર્મ પરિવર્તન ન થાય તે માટે આજે આગેવાનો ભેગા થયા હતા. આવી મિશનરીઓ ઉપર કાયદેસર પગલાં ભરવામાં આવે અને દાંતા તાલુકામાં હિન્દુ ધર્મ જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર તરફથી કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાચન ઠાકોર સાથે બનાસરત્ન ન્યૂઝ બ્યુરો રિપોર્ટ દાંતા. હળાદ મુકામે શ્રી રખેવાળ દાદાનું વર્ષો જૂનું સ્થાનક આવેલું છે, જેનો અમે આદિવાસી સમાજ છેલ્લા 150 વર્ષથી કબજો કરીએ છીએ, સેવા પૂજા કરીએ છીએ અને બાવજીની આજુબાજુ સરકારી જમીન આવેલી છે. એ જમીનમાં દાદાના કામે આવતા લોકોને સુવિધાઓ ઊભી થાય એ માટે અમે ટ્રસ્ટ બનાવી અને આ જમીનની સરકારમાં માગણી મૂકીએ છીએ એ જલ્દી અમને મળે અને આ જગ્યા ઉપર વિકાસ થાય અને તમામ આદિવાસી સમાજ અને તમામ સમાજોને જાહેર હિત માટે ઉપયોગ થાય એ હેતુ અમારો રહેલો છે. કોઈ વ્યક્તિગત આનો ઉપયોગ કરવાનો નથી. આ માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ, ગ્રામ પંચાયતને વિનંતી કરીએ છીએ. અમે રખવાળ બાજીના મંદિરે એક આદિવાસી સમાજની મિટિંગ લેવામાં આવી અને એમાં અમે આદિવાસી સમાજના આગેવાનો મળી અને ચર્ચા વિચારણા કરી, તો એમાં ચર્ચા વિચારણામાં એક ખ્રિસ્તી ધર્મના લોકોએ આદિવાસી સમાજને ખ્રિસ્તી બનાવવા માટે ખૂબ કોશિશ કરી છે અને એવી એક સાબરકોઠાના કોટડા ગામની મોહનભાઈ લાધાભાઈ ગમારને ધર્મ પરિવર્તન કરાવી અને લઈ ગયા છે. એને આદિવાસી સમાજે પાછો લેવા માટે કોશિશ કરી અને અમે કીધું કે નાત બાર મૂકીશું તો એ તૈયાર થઈ ગયો અને ઘરમાંથી કાઢી મૂકવાનું કીધું તો તૈયાર થઈ ગયો, મા બાપ તારો નથી એમ કહેતો તૈયાર થઈ ગયો, લખી આપ્યું પણ તોય પાછો ન આવ્યો અને એ ખ્રિસ્તી ધર્મમાં જોડાઈ ગયો. એના અનુસંધાને અમે આજે ફરીથી મિટિંગ લીધી અને તમામ આદિવાસી સમાજને જાગૃત કરવા માટે કીધું કે હવે પછી આવું કોઈ આદિવાસી સમાજની અંદર ન થાય તેના માટે જાગૃતિ કરવા માટે અમે આજે અહીંયા મિટિંગ લીધેલ છે અને ફરી આવું નહીં બને એના માટે ફૂલ કોશિશ તૈયાર કરી છે.